ઉમરગામ તાલુકા મથકે શ્રી કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ ટ્રસ્ટો અને હરિઓમ પરિવાર દ્વારા તેમજ શ્રી અખિલ ભારતીય ઓધવ પ્રેમી સંસ્થા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહનું સમાપન કરવામાં આવ્યું હતું. ભાનુશાળી સમાજમાં એકતા અને સંગઠન બને તેવા ઉદ્દેશ્ય સાથે ધરમપુરના ભાગવતચાર્ય શરદભાઈ વ્યાસના સાનિધ્યમાં યોજાયેલ આ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ નિમિત્તે રાજ્યના મંત્રી રમણભાઈ પાટકરે પણ ઉપસ્થિત રહી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવ્યા હતા. મંડળ ઉમરગામ અને સમગ્ર ઓધવ પ્રેમીના સથવારે આયોજિત મંદિર નિર્માણ અને ભગવાન ઓધવરામ, ભગવાન બાલરામ, ભગવાન રાધાકૃષ્ણ, ભગવાન શિવજી અને હિંગળાજમાં આશાપુરામાં બધાના મંદિરનું નિર્માણ આ સમાજે કર્યું છે એ નિમિત્તે શ્રીમદ ભાગવત કથા થઈ અને હજારો લોકોએ આ કથામાં ભાનુશાળી સમાજના સમગ્ર ભારતમાંથી તમામ અગ્રણીઓ પધાર્યા. પૂજ્ય મહારાજ શ્રી હરિદાસજી મહારાજે બધાને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે અને બીજા મંદિરો નિર્માણ કરવા માટેની પ્રેરણા આપી છે. આજે આપણા ગુજરાતના આદિવાસી મંત્રી શ્રી રમણભાઈ પાટકર પધાર્યા અને એ બદલ સમગ્ર ભાનુશાળી સમાજ એમને ધન્યવાદ આપે છે, એમનો આભાર પણ માને છે. અને આપ સૌ મીડિયાવાળા ભાઈઓને મારા તરફથી બધા તરફથી સમગ્ર ભાનુશાળી સમાજ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા, શુભકામના, ખૂબ ફલો અને ખૂબ ફૂલો એવી શુભ ભાવના. જય શ્રી કૃષ્ણ. એક આ પ્રસંગે સાહેબ યુવાનોને એક આપના સ્થાનેથી એક સંદેશો. યુવાનોએ મેં આજે હમણાં જ કથામાં કહ્યું હતું કે ફ્રીડમ નો અર્થ શું છે. આપણે સ્વતંત્ર છીએ પણ ધર્મની મર્યાદાનું આપણે ઉલ્લંઘન ન કરીએ. જે દિવસે સ્વતંત્રતા ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કરવા માટે પ્રેરશે તે દિવસે યુવાન પતનને પામશે. મેં આજે કહ્યું હતું કે ભાઈ અંગારાને અડવું તો એ દાજવાના જ છીએ, તો અંગારાને અડતા કોઈ આપણને રોકે તો એ પરતંત્રતા ન કહેવાય, એ આપણું હિત છે. ભાઈ અંગારાને અડશો તો આ આપણે દાજશું. એ રીતે અધર્મ તરફ જતા યુવાનને ધર્મ કે કોઈ સદગુરુ કે કોઈ મહાપુરુષ કે સમાજ એને રોકે તો એ બહુ વંદનીય કાર્ય છે. કારણ કે આખિર યુવાનને બચાવવો છે અધર્મથી, અને ધર્મ છે એ એને સુખી કરવા માટે અને એના જીવનને દિવ્ય અને ભવ્ય બનાવવા માટેનું વર્તમાનમાં કોઈ રસાયણ હોય, કોઈ સારામાં સારી દવા હોય એ ધર્મ છે. ધર્મ કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી. જે અંધશ્રદ્ધા તરફ સમાજને પ્રેરે છે એ અંધશ્રદ્ધા એને મુબારક. વાત જોવાય છે તો આપણે હાલનું છે ત્યાં તુલસીભાઈ નું મને એવું છે દાદા કે ઓધોરામ ના ચરણો માં આપણા આશીર્વાદ એમને ઓધોરામ ના ચરણો માં લેવા છે. સેલવાસ મેં કરાવી દે સેલવાસ એ ગોવી સેલવાસ જીગી પકડાઈ.